ઈંટોની ઈમારત વિશે શીખીએ ઈંટોની ઈમારતમાં આપણે જાગૃતિ શાળા માટે ઈંટોની પેટર્નનો નમૂનો પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં આવેલી જાગૃતિ શાળાની આ એક સત્ય ઘટના છે એ શાળામાં દિવાલો પર અને ભોયતળીએ ઈંટોની જુદી જુદી પેટર્ન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું એ માટે જુદી જુદી ડિઝાઇન મેળવવા અને ઈંટોની પેટર્ન જોવા માટે જમાલ કાલુ અને પિયારે કુલી ખાનનો મકબરો જોવા માટે જાય છે મુર્શિદ કુલી ખાનના મકબરામાં સરસ મજાની ઈંટોની બનાવેલી પેટન છે જુઓ ચોપડીમાં એક નંબરના પાન પર એ દોરેલું છે એ અહીં દેખાય છે જુઓ આ મુર્શીદ કુલી ખાનનો જૂનો મકબરો છે અહીં જુઓ વચ્ચેના ભાગમાં સરસ મજાની પેટર્ન દેખાય છે જ્યાં એક સરખા દેખાય એવા આકાર બનાવેલા છે અહીં જુદા જુદા માળે જુદી જુદી ઈટોની ડિઝાઇન બનાવેલી છે જે આશરે બે હજાર જેટલી ઈટોમાંથી બનાવેલી છે અને ત્રણસો વર્ષ પહેલા કડિયા દ્વારા આ સરસ મજાના નમૂનાઓ તૈયાર કરવામાં આવેલા છે અહીં જે પાંચ માળના ભોંયતળિયામાં જે પેટન છે એ પેટર્ન જોઈએ આ એક પ્રકારની ડિઝાઇન છે જુઓ એમાં ઈંટોને કેવી રીતે ગોઠવેલી છે એ જોવાનો પ્રયત્ન કરો આ બીજી ડિઝાઇન છે તેમાં કેવી રીતે ઈંટોને ગોઠવી છે જુઓ આ ડિઝાઇનમાં કેવી રીતે ગોઠવી છે આ ભોંય તળિયાની ડિઝાઇનમાં કેવી રીતે ગોઠવેલી છે એ જુઓ અને આ પાંચમા માળની ડિઝાઇન જુઓ દરેકમાં જુદી જુદી રીતે સરસ રીતે આ ડિઝાઇનો ગોઠવેલી છે હવે તમને પ્રશ્ન પૂછું ભોંય તળિયાની આ પાંચ ડિઝાઇનમાંથી તમને કઈ ડિઝાઇન ગમે છે એ નંબર તમારી નોટબુકમાં લખો તમે આવી પેટર્ન બીજી કઈ કઈ જગ્યાએ જોયેલી છે યાદ કરો અને જે જે જગ્યાએ આવી પેટર્ન જોયેલી છે એ જગ્યાનું નામ તમારી નોટબુકમાં લખો